नमस्कार विद्यार्थी मित्रों, श्री आर्यवर्त एजुकेशनल एकेडमी द्वारा संचालित आ ऑनलाइन डिजिटल वर्गखंड में आप सबनु हार्दिक स्वागत है। धोरण 5 विशेषणनी आसपास पाठ नंबर 4 केरीओ बारे मास जेव पाठनु आपणे नाम वाच्यू एटले तरत ज आपणने एक वस्तुनो ख्याल आवशे के केरी केरी शू छे, एक फळ छे। बारे मास एटले शू? हवे वर्षमां टोटल 12 महीना आवेला होय, आपणे जान्युआरी फेब्रुआरी आवी रीते गणीए एटले केटला महीना थशे? 12 महीना। बारे 12 महीना तमने केरीओ मळे तो केवुं लागे? आपणने आवुं कहे छे, एटले आ पाठ ज आवो छे कि 12 महीना केरी तमने मळे छे। थोड़ूक आ पाठनी प्रस्तावना तरफ जाइए कि पाठमां शुं शुं भणवाना छीए अने आपणे खरेखर आ पाठमांथी शुं शुं शीखवाना छीए। तो सौथी पहेला विचारवो जोईए, કોઈપણ મનુષ્ય હોય, કોઈપણ સજીવ હોય, મનુષ્ય આપણે, એ ખાવા માટે કોઈપણ ખાદ્ય સામગ્રીનો ઉપયોગ કરતો હશે। મનુષ્ય હોય, સજીવ હોય, એને જમવા માટે શું જોઈએ? ખોરાક જોઈએ। હવે આ ખોરાક બે રીતે આવે, કઈ કઈ રીતે? કાં તો આ ખોરાક વનસ્પતિમાંથી બનેલો હશે અથવા તો આ ખોરાક પ્રાણીઓમાંથી બનેલો હશે। સાહેબ, વનસ્પતિમાંથી કઈ રીતે બને? ઘઉં હોય તો ઘઉં ક્યાંથી આવેલા હોય? જમીનમાં ઉગેલા છોડ સ્વરૂપે, એટલે એ વનસ્પતિમાંથી આવેલા કહેવાય। એ ઘઉંમાંથી પછી આપણે ભાખરી રોટલી બનાવીને જમીએ છીએ। હવે તેવી જ રીતે સાહેબ, હાલો વનસ્પતિનું તો સમજાઈ ગયું, પ્રાણીઓ પ્રાણીઓ કઈ રીતે? ઘણા બધા લોકો એવા હોય કે જે પ્રાણીઓને મારીને તેનો શિકાર કરીને પછી એને ખાતા હોય, માછલી ખાતા હોય, બીજી નાની મોટી પ્રાણીઓનો શિકાર કરીને તેને ખાતા હોય, તો એ લોકો માટે ખોરાક કયો થયો? પ્રાણીઓ થયો। એટલે લખીએ આપણે, દરેક સજીવો અથવા મનુષ્યો દરેક સજીવો ને જીવન જીવવા માટે ખાદ્ય સામગ્રીની જરૂર પડે છે। એટલે કે દરેક સજીવને જીવન જીવવું હોય તો શેની જરૂર પડે? ખાદ્ય સામગ્રી, ખાવાની વસ્તુની જરૂર પડે છે। ખાદ્ય સામગ્રીઓ બે પ્રકારની હોય છે, કયા કયા બે પ્રકારની હોય છે? તો નંબર 1 તરીકે હોય છે વનસ્પતિ ખાદ્ય સામગ્રી, વનસ્પતિ ખાદ્ય સામગ્રી। જો ખાદ્ય એટલે ખાવાની સામગ્રી એટલે વસ્તુ, ખાદ્ય સામગ્રીનો અર્થ શું થાય? ખાવાની વસ્તુ। અને બીજી જે હોય છે એ હોય છે પ્રાણીજ ખાદ્ય સામગ્રી। બીજી કઈ છે? પ્રાણીજ ખાદ્ય સામગ્રી। ટૂંકમાં જે પેલું વનસ્પતિમાંથી મળતું હોય તેને વનસ્પતિ ખાદ્ય સામગ્રી કહેવાય, દાખલા તરીકે ઘઉં। પ્રાણીજમાંથી મળતું હોય, પ્રાણીઓમાંથી મળતું હોય તેને પ્રાણીજ ખાદ્ય સામગ્રી કહેવાય, દાખલા તરીકે જે લોકો માંસ ખાતા હોય તે। હવે જોજો, આના સિવાય હજી થોડુંક આપણે ડીપમાં જવું હોય, અંદર જવું હોય તો હું એવું કહી શકું, કઠોળ હોય, શાકભાજી હોય, કોઈ અનાજ હોય, ત્રણ શબ્દો હું બોલ્યો, પહેલાં લખી નાખીએ એટલે સરળતાથી ખ્યાલ આવે। આપણે કઠોળ, શાકભાજી અને અનાજને રાંધીને અથવા તો ગરમ કરીને ખાઈએ છીએ। સાહેબ, મુદ્દો આમ તો સમજાઈ ગયો કે આપણે કઠોળ હોય, શાકભાજી હોય અને અનાજ હોય એને ગરમ કરીએ અથવા ગેસ ઉપર રાંધીને જમતા હોય, બરાબર। કઠોળ એટલે શું? ચણા, વાલ, મગ, તુવેર, આ બધી વસ્તુને શું કહેવાય? કઠોળ કહેવાય। શાકભાજી એટલે શું? જે લીલી શાકભાજી હોય, કોબીજ, ગવાર, આ બધીને શું કહેવાય? શાકભાજી। અને અનાજ એટલે શું? ઘઉં, બાજરો, આ વસ્તુને શું કહેવાય? અનાજ કહેવાય।
तो આવી જે વસ્તુ આવે, કઠોળ આવે તોય ભલે, શાકભાજી આવે તોય ભલે, અનાજ આવે તોય ભલે, એક એક ઉદાહરણ લખીએ એટલે થોડુંક વધારે ખ્યાલ આવે. કઠોળ એટલે અત્યારે લખીએ છીએ આપણે મગ, શાકભાજી એટલે અત્યારે લખીએ છીએ કોબીજ, અને અનાજ એટલે અત્યારે લખું છું હું ઘઉં. આ જે વસ્તુ આવે કઠોળ, શાકભાજી, અનાજ, તો આને આપણે શું કરીએ, ગરમ કરીએ, ગેસ ઉપર રાખીએ અને એને કહેવાય રાંધવું. એટલે કે એને આપણે રાંધીને જમીએ છીએ, એમનેમ કાંઈ સીધે સીધું જમતા નથી. પણ જોજો, હું તમને એમ કહું કે કેરી હોય અથવા કેળું હોય તો આને તમે ગરમ કરો નથી કરતા, એનો આપણે સીધો જ ઉપયોગ કરીએ છીએ. એટલે વળી પાછો લખું છું, ફળ હોય અથવા ફળનો આપણે ખોરાક તરીકે સીધો જ ઉપયોગ કરીએ છીએ, સીધો જ ઉપયોગ કરીએ છીએ. એને આપણે રાંધવાની જરૂર પડતી નથી કે એને ગરમ કરવાની જરૂર પડતી નથી. દાખલા તરીકે ઉદાહરણ તરીકે લખો હોય તો એક બે લખી નાખીએ, સફરજન, પછી જે આપણા પાઠનું નામ છે કેરી, કેળા, આ બધાય શું કહેવાય, ફળ કહેવાય. તો આવા ફળ હોય એને રાંધવાની કે ગરમ કરવાની જરૂર રહેતી નથી, સીધો જ એનો આપણા આહાર તરીકે, ભોજન તરીકે આપણે ઉપયોગ કરીએ છીએ. હવે ઘરમાં એક ફ્રીજ હોય, આ ફ્રીજની અંદર ઘણી બધી વખત આપણે જોયું હશે, મમ્મી શાકભાજી લઈ આવે પછી ફ્રીજની અંદર રાખી દઈએ, રાખી મૂકવું એને કહેવાય સ્ટોર કરવું, સ્ટોરેજ. શું કહેવાય, સ્ટોરેજ, સંગ્રહ કરવો. હવે શું થાય, આવી રીતે જ્યારે મમ્મી શાકભાજી લઈ આવ્યા હોય અથવા ફળ લઈ આવ્યા હોય તેનો સ્ટોરેજ કરશે, સ્ટોરેજ કરીને શું કરી શકાય, તો ફળને એકથી વધારે દિવસ સુધી સાચવી શકાય. આજે એક કિલો સફરજન લઈને આવ્યા, હવે એવું તો જરૂરી નથી કે એક કિલો સફરજન આજે જ આપણે સંપૂર્ણ રીતે પૂરા કરી નાખીએ, કાલે પણ આપણે ખાવા હોય તો ફ્રીજમાં રાખેલા હોય એનો આપણે ક્યારે ઉપયોગ કરીએ, કાલે ઉપયોગ કરીએ, પરમ દિવસે ઉપયોગ કરીએ. તો આવી રીતે એક મુદ્દો લખવો હોય તો લખી શકાય, ફળને ફ્રીજમાં કે કોલ્ડ સ્ટોરેજમાં, કોલ્ડ સ્ટોરેજમાં રાખીને તેનો લાંબા સમય સુધી ઉપયોગ કરી શકાય છે. સાહેબ, ફ્રીજમાં તો તમે કીધું હતું આ કોલ્ડ સ્ટોરેજ, એટલે મોટી મોટી જે મોટી કંપની હોય એ કંપનીમાં શું હોય, સ્ટોરેજ મોટા હોય, એનું ફ્રીજ કેવું હોય, મોટું હોય, તો એને શું કહેવાય, કોલ્ડ સ્ટોરેજ. દાખલા તરીકે આઈસ્ક્રીમની અથવા ઠંડા પીણાની કંપની હોય, હવે એ લોકોને તો શું હોય, આઈસ્ક્રીમને તો ઠંડીમાં રાખવી જ પડે, એને ફ્રીજમાં જ રાખવી પડે, નહીતર તો ઓગળી જાય. એટલે એનું જે ફ્રીજ હોય ને બહુ મોટું હોય, આપણા રૂમ કરતાં મોટા મોટા એના સ્ટોરેજ હોય, એને શું કહેવાય, કોલ્ડ સ્ટોરેજ. જ્યારે આપણે ઘરમાં હોય તેને શું કહેવાય, ફ્રીજ કહીએ. હવે આના સિવાય આપણે છે ને ઘણી બધી વખત જોયું હશે કે મમ્મી એવો શબ્દ બોલતા હશે કે આ ખોરાક બગડી ગયો, તેને ફેંકી દો, એટલે કે તેને નાખી દો. આવું શું કામ થાય, ખોરાક બગડતો શું કામ હશે, તો ખોરાક બગડવા માટે મુખ્યત્વે જોઈએ, ખોરાક બગડવાના કારણો. શા માટે ખોરાક બગડી જાય છે, તો કોઈ પણ ખોરાકને તમે લાંબા સમય સુધી સાચવી રાખો, 10, 15, 20, 25, 30, 35, 100 દિવસ, 200 દિવસ, એટલે પછી તે ધીરે ધીરે બગડવાનો જ છે. કોઈ પણ ખોરાકને લાંબા સમય સુધી સાચવીએ તો તે ખોરાક શું થવાનો છે, બગડવાનો છે. એટલે લખું છું, પહેલું, લાંબો સમય સાચવતા ખોરાક બગડે છે. જ્યારે બીજું છે, કોઈ પણ ખોરાકને તમે રાંધી લીધો હોય, કોઈ પણ ખોરાકને આપણે બનાવી લીધો હોય, પછી એને ઢાંકીએ નહીં, ઢાંકવું એટલે એની ઉપર કંઈક વસ્તુ મૂકવી, જો ઢાંકવામાં ન આવે તો પણ ખોરાક બગડે છે. એટલે લખું છું, જો ખોરાકને
ઢાંકવામાં ન આવે। તો પણ બગડે છે। શું લખું? જો ખોરાકને ઢાંકવામાં ન આવે તો પણ બગડે છે। પછી હું જે ત્રીજો મુદ્દો લખું છું ને તે થોડોક અત્યારે નહીં સમજાય, પણ એનું જેમ જેમ આગળ જઈશું ને તેમ વધારે ખ્યાલ આવશે। કોઈ પણ ખોરાકને ભેજવાળા વાતાવરણમાં રાખવામાં આવે તો ખોરાક બગડે છે। આ એક મુદ્દો આપણે અત્યારે યાદ રાખવો પડશે। કોઈ પણ ખોરાકને ભેજવાળા વાતાવરણમાં રાખવામાં આવે તો ખોરાક બગડે છે। તો ખોરાક શું થાય છે? બગડતો જાય છે। સાહેબ, ભેજવાળું વાતાવરણ એટલે? તો એવું અત્યારે સમજી લ્યો, ભેજવાળું વાતાવરણ એટલે કે જેની અંદર થોડું થોડું પાણી હોય। શિયાળામાં આપણે જોઈએ તો કેમ ઓલી ધુમ્મસ આવે, શહેરમાં કાંઈ દેખાતું ન હોય, એ વાતાવરણ કેવું કહેવાય? ભેજવાળું વાતાવરણ। ટૂંકમાં આપણી આસપાસ આપણે આમ જ્યાં જઈએ ત્યાં એવું લાગે કે અહીં પાણી છે, પાણી છે, આવું વાતાવરણ હોય એને અત્યારે આપણે શું કહીશું? ભેજવાળું વાતાવરણ કહીશું। આ જ મુદ્દા ઉપર આપણે હજી આગળ થોડીક વધારે ચર્ચા કરશું, પણ અત્યારે એક આ મુદ્દો યાદ રાખવાનો છે ખાસ, કે કોઈ પણ ખોરાકને ભેજવાળા વાતાવરણમાં રાખવામાં આવે તો તે ખોરાક શું થાય છે? બગડે છે। તો બાળમિત્રો, આજે આપણે ધોરણ 5માં કેરીઓ બારે માસમાં પ્રસ્તાવના સ્વરૂપે આટલી વસ્તુ જોઈ। આ તમામ વસ્તુઓનો આપણે ધીરે ધીરે જ્યારે પાઠનો અભ્યાસ કરીશું ત્યારે ઉપયોગ આવશે। ફરી એક વખત નજર નાખી દઈએ, દરેક સજીવોને જીવન જીવવું હોય તો ખોરાકની જરૂર પડે, ખાદ્ય સામગ્રીની જરૂર પડે। ખાદ્ય સામગ્રી બે પ્રકારની હોય, કાં તો વનસ્પતિમાંથી મળતી હોય, કાં તો પ્રાણીમાંથી મળતી હોય। કઠોળ, શાકભાજી, અનાજ, આ બધું આપણે રાંધીને ખાવું જોઈએ, રાંધીને જ બનાવવું જોઈએ અને રાંધીને જ તેનો આહાર તરીકે ઉપયોગ કરવો જોઈએ। જ્યારે ફળ છે તેને રાંધવાની જરૂર પડતી નથી, સીધે સીધો તેનો ઉપયોગ થઈ શકે છે। ફળને લાંબો સમય સુધી સાચવવું હોય તો શું કરવું પડે? ફ્રીજ કે કોલ્ડ સ્ટોરેજમાં તેનો સંગ્રહ કરવામાં આવે છે। અને શા માટે ખોરાક બગડી જાય? બહુ લાંબો સમય સુધી પડ્યો રહે તો બગડી જાય, પછી તમે એને ઢાંકો નહીં તો બગડી જાય, અને ભેજવાળા વાતાવરણમાં કોઈ વસ્તુમાં તમે પેક કરીને મૂકી દીધેલો હોય, બંધ કરીને મૂકી દીધેલો હોય તો પણ ખોરાક બગડી જાય છે। ફરી પાછા મળીશું ત્યારે કેરીઓ બારે માસ આ જ ચેપ્ટર લઈને મળીશું, નવા પ્રશ્નો સાથે ફરી મળીએ। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।